પોતાના મૃત્યુ પછી પોતાની કબર ઉપર લખવાના માટેના શબ્દો પણ મીનાકુમારી લખીને આપી ગયા હતા કે અહીં સુતી છે એક એવી સ્ત્રી ભગ્ન હૃદય સાથે ભગ્ન ગીત સાથે પણ કોઈ પણ પછતાવા વગર। दोस्तों नमस्कार, हूँ आपनो मित्र नरेश कापड़िया खबर से .com पर आप सबनों हार्दिक अभिवादन करूँ छूँ द ओल्ड इज गोल्ड प्रोग्राम में। जी हाँ, आज आप एक एवी अभिनेत्री ने बातों करवाना छे जेने आपणे ट्रेजेडी क्वीन तरीके ओळखीए छीए। लगभग 50 वर्ष पहला तेओ आ जगत ने छोड़ी ने गया छे, पण हजी सुधी आपणा जहन माथी तेओ खसता नथी। वात छे मीनाकुमारीनी। मीनाकुमारी માત્ર 39 વર્ષની ઉંમરે આ જગતને તેઓ છોડીને ગયા હતા, અને તે છતાં તેમણે 30 વર્ષ અને 90 ફિલ્મો જેટલું કામ કર્યું હતું। એમાંની મોટાભાગની ફિલ્મો તો આજે ઇન્ડિયન ક્લાસિક તરીકે ગણાય છે। આ અભિનેત્રીને ટ્રેજેડી ક્વીન એટલા માટે કહેવાયા કે તેમણે એવા પાત્રો કર્યા કે જેમાં ભારતીય નારી પર પડતા દુઃખોની કહાણી હતી। એવી એની અનેક ભૂમિકાઓના કારણે આ દેશની મહિલાઓને એવું લાગતું હતું કે પડદા ઉપર મીનાજી એમની જ ભૂમિકા ભજવી રહ્યા છે, અને ભારતીય નારીને માટે એક સૂત્ર જેવું હતું કે નારી તેરી યહી કહાની ખાલી આંચલ ઓર આંખો મેં પાણી। બરાબર આ જાણે મીનાકુમારીની સફળતા માટેનો મંત્ર બની ગયો હતો, અને એને પરિણામે એવી અનેક ફિલ્મો મળી। પરંતુ એમને માત્ર અભિનેત્રી તરીકે એવી ભૂમિકાઓ કરી કે જેમાં કરુણતા હતી એટલું જ પૂરતું નહોતું, એમનું જીવન પોતે પણ એક કરુણ કહાણી હતું। કલ્પના કરો કે એમના પિતાજી એવા ગરીબ માણસ હતા જે ફિલ્મોની અંદર નાના મોટા કામો કરતા હતા, ક્યારેક સંગીત પણ આપતા હતા, ગાતા પણ હતા। એમના માતાજી પણ એ જ પ્રકારના હતા, અને એમને જ્યારે દીકરીનો જન્મ થયો હોસ્પિટલમાં, ત્યારે પહેલાં તો એ દીકરીને લઈને યતીમખાનામાં મૂકવા ચાલ્યા ગયા હતા, પણ બે કલાક પછી એમનું મન માન્યું નહીં અને એને પાછા લઈ આવ્યા। યાને જન્મના દિવસથી જ તેમની અવહેલના થઈ હતી, અને એ ટ્રેજેડી ત્યાં સુધી રહી કે બાળપણમાં માત્ર 9 વર્ષની ઉંમરે તો મીનાકુમારી ફિલ્મોમાં બાળકોના પાત્ર ભજવતા થઈ ગયા હતા। એટલા માટે કે પરિવાર ગરીબ હતો, તેઓ ફિલ્મોમાં કામ કરે તો એ પૈસાથી એમનું કુટુંબ ચાલી શકે। એક ફિલ્મના સેટ પર એમને એક મોટા કવિનો પરિચય થયો જે ઉત્તર પ્રદેશના અમરોહથી આવતા હતા, અને આપણે એમને કમાલ અમરોહી સાહેબ તરીકે ઓળખીએ છીએ। અદ્ભુત ઉર્દૂના હિન્દીના શાયર હતા, અને મોગલ આઝમ જેવી ફિલ્મોના જે 4 મહાન સંવાદ લેખકો હતા એમાંના હિન્દી સાહિત્યમાં કમાલ અમરોહીનું બહુ મોટું નામ હતું। 34 વર્ષના કમાલ અને 17 વર્ષની મીનાકુમારી એકબીજાના પ્રેમમાં પડ્યા, અને એ પ્રેમ મીનાકુમારીના જીવનના અંત સુધી રહ્યો પણ અવહેલના સાથે। જેમ કે કમાલ અમરોહી સાહેબે લગ્ન પહેલાં જ શરત મૂકી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ, પણ મારી આગલી પત્ની સાથેના મારા બે સંતાનોને તારે પાલન કરવું પડશે। ફિલ્મોમાં અભિનય કરનારી સ્ટાર એક્ટ્રેસે આ વાત સ્વીકારી, પણ એનાથી પણ વધારે કડક શરત એ હતી કે કમાલ સાહેબે એમને કહ્યું હતું કે હું તને કોઈ સંતાન નહીં આપીશ, કારણ કે તું સૈયદ નથી। હિન્દુઓમાં જેવી રીતે બ્રાહ્મણ હોય છે, તેવી રીતે મુસ્લિમમાં સૈયદનું લોહી હોય તો જ એને સંતાન મળે, એવી જે વાયકા હતી એ કમાલ સાહેબે નિભાવી, અને મીનાકુમારી વારંવાર માતાની, દુઃખી માતાની, બાળકોનો ઉછેર કરતાં તકલીફમાં મુકાતી હોય તેવી માતાની ભૂમિકા કરતા રહ્યા, પણ પોતે જીવનમાં ક્યારેય માતા ન બન્યા। કરુણાની આ રાણી હતા, અને એ કમાલ અમરોહી સાથે એમના પ્રેમ લગ્ન પર આધારિત એક ફિલ્મ બની નિષ્ફળ ગઈ, એમના લગ્ન જીવનની જેમ જ। તે છતાં મીનાજી પોતાના પ્રેમી તરીકે કમાલ અમરોહી સાહેબની સાથે વળગેલા રહ્યા, સંબંધો વણસતા જતા હતા, ગમે ત્યારે તૂટી જઈ શકે તેમ હતા। એ દરમિયાનમાં મીનાકુમારીએ પણ કવિતાઓ લખવાની શરૂ કરી હતી, અને તેઓ અદ્ભુત કવિતાઓ લખતા હતા। એ બતાવે છે કે એમની કરુણા એમના શબ્દો દ્વારા નીતરતી હતી જાણે, અને ગુલઝાર સાહેબને પોતાના જીવન પછી એમણે પોતાને કવિતાના વારસદાર બનાવ્યા હતા। એક અદ્ભુત આલ્બમ પણ છે કે જેમાં મીનાકુમારી પોતાના જ શબ્દોમાં પોતાની કવિતાઓ ગાય પણ છે, રિસાઇટ પણ કરે છે, અને તમે સાંભળો ત્યારે તમારા રૂવાડા ખડા થઈ જાય એટલી કરુણતા એમાંથી નીપજતી હોય છે।
આ મીનાકુમારીને કમાલ અમરોહીના જીવનનું સૌથી મોટું સપનું હતું એક મોટી ફિલ્મ જેનું નામ હતું પાકીઝા. એ ફિલ્મ બનતી જ રહી, વર્ષો સુધી બનતી રહી, પણ પૂરી નહોતી થતી. ત્યાં સુધી કે બ્લેક એન્ડ વ્હાઇટના સમયમાં શરૂ થઈ, પછી કલર એજ આવી, તો કે હવે ફરીથી નવું શૂટિંગ કરીશું. એ દરમિયાનમાં એમની વચ્ચેના સંબંધો વણસતા રહ્યા. એ મીનાકુમારી એવી સ્થિતિ પર પહોંચી ગયા હતા કે જ્યારે તેઓ શરાબને રવાડે ચડ્યા હતા. સાહેબ બીબી ઓર ગુલામની છોટી બહુનું એમની જે ભૂમિકા હતી એમના જીવનમાં જ બની ગઈ હતી. અને શરાબને રવાડે ચડેલા, પોતાનું આરોગ્ય ખરાબ કરી બેઠેલા મીનાકુમારી પોતાના સેટ પર સરખા ઊભા પણ ન રહી શકતા હતા, તેવી રીતે પણ એમણે જેની સાથે બોલવાના, સામે જોવાના સંબંધ નહોતા એવા પોતાના પતિ દિગ્દર્શકની ફિલ્મોમાં ફૂલ્લી પ્રોફેશનલ વેમાં પાકીઝામાં કામ કર્યું હતું. પાકીઝા નિષ્ફળ ગઈ. મીનાકુમારી પણ ભાંગી પડ્યા. પોતાના મૃત્યુ પછી પોતાની કબર ઉપર લખવાના માટેના શબ્દો પણ મીનાકુમારી લખીને આપી ગયા હતા કે અહીં સૂતી છે એક એવી સ્ત્રી ભગ્ન હૃદય સાથે, ભગ્ન ગીત સાથે, પણ કોઈ પણ પછતાવા વગર. અને આ મીનાકુમારી આ જગતને છોડીને ગયા. પાકીઝા રિલીઝ થઈ ગયાના 2 વીક પછી 15 દિવસમાં મીનાકુમારી ગુજરી ગયા. અને આખા દેશમાં એનો જુવાળ આવ્યો, મીનાકુમારી કે આખરી ફિલ્મ પાકીઝા. લતા મંગેશકરના કલ્પનામાં ના આવે એટલા ખૂબસૂરત એવા ગીતોવાળી પાકીઝા. અને પાકીઝા ચાલી નીકળી, એટલી બધી સફળ થઈ કે 7 પેઢી સુધી ખાઈ શકે કમાલ અમરોહી એટલા પૈસા પોતાની છેલ્લી ફિલ્મ પછી મીનાકુમારી પોતાના પતિને આપતા ગયા. વર્ષો સુધી કમાલ અમરોહી એ જ પૈસાથી આનંદ કરતા રહ્યા. કમાલ સાહેબનું પણ નિધન થયું ત્યાં સુધી, પણ મીનાકુમારી આ જગતમાંથી કાયમ માટે નીકળી ગયા. આપણે આ મહાન અભિનેત્રીને આજે યાદ કરીએ કરુણાના દેવી તરીકે. એમની અનેક એવી ફિલ્મો કે જે ફિલ્મોએ ભારતના બહેનોને સતત જોધાર આંસુએ રડાવ્યા છે અને ફિલ્મોમાં, સિનેમા હોલમાં ડૂસકા ભરાવ્યા છે. આ વાત હતી કરુણાની રાણી મીનાકુમારી, ધ ટ્રેજેડી ક્વીનની. ખબર છે .com પર હું આપનો મિત્ર નરેશ કાપડિયા. દોસ્તો, વધુ કેટલીક સરસ મજાની વાતો લઈને મળતા રહીશું આ કાર્યક્રમમાં જેનું નામ છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ.